વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા મહંતે તેઓના પુત્રને ખોટી રીતે કેસમાં ફસાયા હોવાનો આક્ષેપ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, જેના પગલે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ ખાતે પોલીસ અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. વાડી વિસ્તારમાં રહેતા મહંત ભરત રાજપૂતે તેઓના પુત્રને રાજકીય વગ ધરાવતા શખ્સોએ ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા અને અગાઉ અનેકવાર આત્મવિલોપન કરવાની ચીમકી સાથે પોલીસ મથકોમાં અરજી કરી હતી. ત્યારે મહંત ભરત રાજપૂતે વધુ એક વખત વાડી પોલીસ મથકમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી રૂપે અરજી આપતા આજે સવારથી જ રાવપુરા અને વાડી પોલીસ મથકનો સ્ટાફ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં ગોઠવાયો હતો. તદુપરાંત તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવને ટાળવા ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સને પણ સંકુલમાં રાખવામાં આવી છે. 9 એપ્રિલ સવારે 7 વાગ્યાના અરસામાં અમને મેસેજ મળેલ કે કલેક્ટર ઓફિસ પાસે કોઈ અજાણ્યો ઇસમ કોઈ અગમ્ય કારણોસર આત્મવિલોપીની ચીમકી આપેલ અને એ બનાવ ના બને એના માટે અમે અહીંયા ફાયર બ્રિગેડનો સ્ટાફ લઈને અમે અહીંયા હાજર છીએ અને રાવપુરા પોલીસનો સ્ટાફ બી હાજર છે અહીંયા આગળ. એના પ્રોટેક્શન માટે અમારી પાસે ફાયર બ્લેન્કેટ અને ફાયર એક્સ્ટિંગ્વિશર અને ફાયર ટેન્ડર અમારી સાથે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.